विद्यार्थी मित्रों, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। अमारू आठमू लैक्चर है और छेल्ला घणा दिवसों थी आपणे यूनिट वन नी एक्सरसाइज करीए छीए। अने जे एक्सरसाइज आपणे करीए छीए एमां सादो भूतकाळ छे। आपणे प्रेक्टिकली सादा भूतकाळनी घणी बधी एक्सरसाइज करी। आजे हूँ थोड़ूक एना नियमों हूँ समझावी दऊं छूं अने पछी तमे लोको विकासना ग्रामर में सादा भूतकाळने सहज नजर फेरवो छो। कारण के आपणे खूब एक्सरसाइज प्रेक्टिकली करी छे के डीड क्या आवे, डीड थी केवी रीते प्रश्न पूछाय, वोज वेर थी केवी रीते प्रश्न पूछाय, एनो जवाब शू आवे, कोनो जवाब टूंकमां आवे, क्या उलट प्रश्नों छे, क्या शॉर्ट क्वेश्चन्स छे, क्या यसनो क्वेश्चन्स छे, आ बधुं आपणे समझ्या छीए। अने प्लस पहेलू यूनिट आખું વાર્તા હોવાથી ભૂતકાળમાં પણ છે। હવે થોડુંક જે નથી સમજ્યા નિયમ મુજબ એમાં આપણે એક એટ એ ગ્લેન્સ એક નજર ફેરવી લઈએ છીએ। કારણ કે હું નિયમોની બદલે પ્રેક્ટિકલી આપણે એક્સરસાઇઝ કરીએ એ વધુ મજબૂત તમારું ગ્રામર થશે, અને એ તો આપણે ખૂબ કરી છે, છતાં એક નજર ફેરવી લઈએ આપણે કે સાદો ભૂતકાળ છે આજે આપણે જોઈએ છીએ કે સાદો ભૂતકાળ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ। સાદો ભૂતકાળ કોને કહેવાય? ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે। વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ? સાદા ભૂતકાળનું ફંક્શન શું છે, એ કામ શેનું કરે છે? તો ભૂતકાળમાં જે ક્રિયા થઈ છે એ આપણે સાદા ભૂતકાળમાં દર્શાવીએ છીએ। હવે જ્યારે આપણે સાદા ભૂતકાળમાં કોઈ ક્રિયા દર્શાવીએ છીએ ત્યારે એની બે પ્રકારની રચના થાય। એક વોઝ વેરની રચના થાય અને બીજી છે એ અધર વર્બની રચના થાય। સાદા ભૂતકાળમાં વોઝ વેર અને અન્ય ક્રિયાપદોને ભેગા કરીને વાક્ય બનાવવાનું થતું નથી। તમે એવું ન કહી શકો કે આઈ વોઝ પ્લેડ, તો એ રચના રાધર પેસિવ થઈ જશે, એવું સાઉન્ડ થશે। તમે એવું ન કહી શકો કે આઈ વોઝ બ્રોટ, તો મને લાવવામાં આવ્યો, એવું એનું ગુજરાતી થાય। આઈ વોઝ બ્રોટ જેવી રચના થતી નથી, એટલે કે વોઝ વેર અને એની સાથે અન્ય ક્રિયાપદ ચાલુ ભૂતકાળમાં આવે છે પણ સાદા ભૂતકાળમાં આવતા નથી। આથી કરીને ક્યારેય લખો છો ત્યારે વોઝ વેર સાથે સાદા ભૂતકાળનું રૂપ તમે લખતા નથી, સિવાય કે રચના પેસિવ હોય તો। તો જ્યારે સાદા ભૂતકાળની રચના કરો છો ત્યારે આ બે રચના થાય છે। એક વોઝ વેરની રચના થાય છે, જેમ કે આઈ વોઝ ઇન સ્કૂલ યસ્ટરડે, વી વેર ઇન સ્કૂલ યસ્ટરડે, અમે ગઈકાલે સ્કૂલે હતા, હું ગઈકાલે સ્કૂલે હતો, હતો, હતી, હતા, હતો, હતું, એવું જ્યારે કહેવું હોય ત્યારે વોઝ વેરથી કહેવાનું છે। અને એ વખતે સાદા ભૂતકાળમાં આવા અન્ય ક્રિયાપદ ખાવું, પીવું, વાંચવું, લખવું એ મૂકવાના નથી, એ બંને સાથે મૂકવાના નથી। એ બાબતમાં તમે આજની અત્યારની ક્ષણે આ સાંભળો છો ત્યારથી એકદમ ઇટ ઇઝ લોક કિયા જાય કે તમે આ બંનેને સાદા ભૂતકાળમાં મિક્સ કરતા નથી। બીજી રચના છે અન્ય ક્રિયાપદોની, એટલે અધર વર્બ્સની રચના, જેમ કે તમે મેડનો ઉપયોગ કરો છો, વેન્ટનો કરો છો, બ્રોટનો કરો છો, અથવા આપણે ક્રિયાપદોનો એક લેક્ચર લીધો એમાં સાદા ભૂતકાળના રૂપો કેમ બને એ આખી યાદી મેં તમને કંઠસ્થ કરવાની કીધી છે। એ યાદીવાળા જે ક્રિયાપદો છે, એટલે ગુજરાતીમાં કહીએ તો ગયો હતો, લાવ્યો હતો, જમ્યો હતો, ગુજરાતીમાં કહીએ તો ગયો હતો, બનાવ્યું હતું, લાવ્યો હતો, આ બધા એ ભૂતકાળના રૂપો છે। મેક, મેડ, મેડ, ગો, વેન્ટ, ગોન, બ્રિંગ, બ્રોટ, બ્રોટ, એમાંથી મેડ, વેન્ટ, બ્રોટ, ડગ, હેડ, આ બધા અન્ય ક્રિયાપદોના ભૂતકાળના રૂપો છે જે આપણે સાદા ભૂતકાળમાં વાપરીએ છીએ। જેમ કે મેડ છે, તો પરમ મેડ એ પેપર બોટ યસ્ટરડે, પરમે ગઈકાલે એ કાગળની હોડી બનાવી હતી, તો એમાં પરમ વોઝ મેડ ન થાય, તો પરમને બનાવવામાં આવ્યો હતો એવો અર્થ થાય। ઘણા બધા વિદ્યાર્થીઓ વોઝ અને અન્ય ક્રિયાપદ, વેર અને અન્ય ક્રિયાપદ સાથે મૂકે છે, તો એ તો પેસિવ રચના થઈ જાય, અને એ પણ ક્રિયાપદ પાછું સકર્મક હોય તો કામનું છે। તો પરમ વોઝ મેડ એ પેપર બોટ ન થાય, પરમ મેડ એ પેપર બોટ થાય।
તો આ બે રચના સાદા ભૂતકાળની છે. હવે સાદો ભૂતકાળ છે એને તમે, અથવા તો કોઈ પણ કાળ છે, નવે નવ કાળમાંથી કોઈ પણ કાળ છે, તો તમે એને ઓળખી કેવી રીતે શકો? પહેલાં કાળને તો ઓળખવો પડે ને. માનો કે તમે ક્રિયાપદની ખાલી જગ્યા પૂરવાની છે, તો ક્રિયાપદ ઉપરથી તો કાળ ઓળખવાની વાત જ નથી આવતી. જ્યારે તમારે ખાલી જગ્યા ક્રિયાપદની જ પૂરવાની છે, એવા સમયે હાઉ કમ યુ નો, અથવા તો હાઉ કમ યુ આઈડેન્ટિફાય ધ ટેન્સ, કે આ સાદો ભૂતકાળ છે, આ સાદો વર્તમાનકાળ છે, આ પૂર્ણ વર્તમાનકાળ છે, આ ભવિષ્યકાળ છે. તો એની કોઈ પણ કાળને ઓળખવા માટેની નિશાનીઓ છે ને, એ વાક્યમાં રહેલા એના સમય દર્શકો છે. આ પણ તમે અત્યારે ક્લિયરલી સમજી જાઓ, આખી જિંદગીમાં જ્યાં સુધી ભણો છો ત્યાં સુધી સમજી જાઓ કે ટાઈમ ઇન્ડિકેટર્સ આર ધ ક્લ્યુઝ ઓફ એની ટેન્સ. કોઈ પણ કાળ કયો છે એની ક્લ્યુ એ જાણવા માટે આપણે ક્યાં જોવું પડે? વાક્યમાં સમય દર્શકો જોવા પડે. તો યસ્ટરડે એ બહુ ફેમસ સમય દર્શક છે, જે તમે કદાચ છઠ્ઠી સાતમીથી તમને ખબર છે કે આ સાદા ભૂતકાળને ઓળખવા માટે બહુ મોટી ક્લ્યુ છે. લાસ્ટવાળી આખી સિરીઝ, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ નાઇટ, લાસ્ટ આફ્ટરનૂન, લાસ્ટ મંડે, આ લાસ્ટ જ્યાં આવે છે એટલે છેલ્લા વર્ષે, છેલ્લા મહિને, છેલ્લા સપ્તાહમાં, છેલ્લી સવારે, છેલ્લી રાત્રે, છેલ્લા મંગળવારે, તો આ બધું સાદો ભૂતકાળ છે. પછી આવું કોઈ વર્ષ આપ્યું હોય, ઇન 2001, ઇન 1947 વી ગોટ ઇન્ડિપેન્ડન્સ, તો એ પણ ભૂતકાળનો સમય દર્શાવે છે. વધુ સમય દર્શકો તમે વિકાસના ગ્રામરમાં એક નજર ફેરવીને જોઈ લેજો. આ મેં આટલી યાદી બનાવી છે. તો આ ભૂતકાળને ઓળખવા માટેના સમય દર્શકો છે. ભૂતકાળમાં આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ, તો ડીડ છે એ ભૂતકાળનો ઓપરેટર છે, એ ઓપરેટ કરે છે. ક્યારેક મૂળ ક્રિયાપદ હોય પણ એનો ત્યાં અર્થ બદલાઈ જાય છે. આ તો અન્ય ક્રિયાપદ સાથે ડીડનો ઉપયોગ આપણે દેડકાવાળી સ્ટોરીમાં, ડીડથી પૂછાયેલા પ્રશ્નોમાં આપણે ડીડને બહુ સમજ્યા છીએ. તો ડીડ ઓપરેટર છે, જેવી રીતે સાદા વર્તમાનકાળમાં ડુ અને ડઝ ઓપરેટર છે. આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી સી ઇટ, ડઝ, ધે ડુ. હવે એમાં ડઝમાં ઈ એ શું કામ લાગે છે? કારણ કે છેલ્લે ઓ છે. એ આપણે સાદા વર્તમાનકાળને સમજતા વખતે સમજશું. અત્યારે તમે એટલું જ મનમાં દ્રઢ રીતે સેટ કરો છો કે ડીડ એ સાદા ભૂતકાળમાં વપરાતો ઓપરેટર છે. ડીડથી પ્રશ્નાર્થ રત્ન સાદા ભૂતકાળની બને છે. એ કઈ બને છે? અન્ય ક્રિયાપદની. પાછું વોઝ વેર હોય તો એમાં ડીડ આવતું નથી. તો પ્રશ્નાર્થ રત્નમાં રચનાઓ આમ ગણો તો પાંચ છે. એક ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે, એને વિધાન વાક્ય કહેવાય, અથવા તો એને સ્ટેટમેન્ટ કહેવાય. સ્ટેટમેન્ટ, એક તમે વિધાન કરો છો સાદું. વાક્યના પાંચ પ્રકાર છે, એમાંથી એક વિધાન વાક્ય છે. એમાં તમે સાદું વિધાન જ કરો છો, તો સાદા ભૂતકાળમાં સાદા વિધાન વોઝ વેરની રચનાથી થાય અને અન્ય ક્રિયાપદની રચનાથી પણ થાય. આઈ વોઝ એટ સ્કૂલ યસ્ટરડે એ સાદા ભૂતકાળની વોઝ વેરવાળી સાદી રચના છે. અને આઈ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે, હું ગઈકાલે માર્કેટ ગયો હતો, એ સાદા ભૂતકાળની સાદી રચના છે. એ બંનેમાંથી એકેમાં ડીડ નથી આવ્યું. પણ તમારે ડીડથી પ્રશ્નાર્થ રચના બનાવી હોય તો તમે એમ બનાવી શકો કે ડીડ યુ ગો ટુ માર્કેટ યસ્ટરડે, શું તમે ગઈકાલે માર્કેટ ગયા હતા? તો અન્ય ક્રિયાપદની પ્રશ્નાર્થ રચનામાં જ ડીડ આવે છે. વોઝ વેરની પ્રશ્નાર્થ રચનામાં ડીડ આવતું નથી. એ આપણે આગલા લેક્ચરમાં બરાબર એક લાંબી લેંગ્વેજ પ્રેક્ટિસ એક્સરસાઇઝ નંબર 2માં આપણે સમજ્યા છીએ. તો ડીડ પ્રશ્નાર્થ રચનામાં આવે છે અને ડીડ નકાર રચનામાં પણ આવે છે. ડીડના બે ઉપયોગો છે, એ પોતે ઓપરેટ કરે છે બે રચનાઓને, પ્રશ્નાર્થને અને નકારને. આઈ ડીડન્ટ ગો ટુ માર્કેટ યસ્ટરડે, ગઈકાલે હું માર્કેટ ગયો નહોતો. તો ડીડ વગર નકાર રચના અન્ય ક્રિયાપદની નકાર રચના, માઇન્ડ વેલ, આ પાછું યાદ રાખજો કે ડીડ વગર અન્ય ક્રિયાપદની નકાર રચના, અન્ય એટલે આ બધા ખાવું પીવું લખવું દોડવું, આ બધા અન્ય ક્રિયાપદ છે,
હતા હતી હતોની વાત નથી, આ બે વાત જુદી છે. તો નકાર રચના ડીડ વગર થતી નથી. ડીડ મૂકો છો સાદા ભૂતકાળમાં, એ પછી રચના પ્રશ્નાર્થ હોય કે નકાર રચના હોય, એ બંનેમાં ડીડ મૂકો છો ત્યારે મૂળ ક્રિયાપદ એના મૂળ રૂપમાં આવે છે, ટુ વગરના મૂળ રૂપમાં. એટલે ડીડે મૂકો અને ક્રિયાપદને પણ ભૂતકાળમાં કરો એ ન ચાલે, બે વખત ભૂતકાળ થઈ જાય. એટલે આઈ ડીડ નોટ ગો ટુ માર્કેટ યસ્ટરડે, એમાં એમ નથી થતું કે આઈ ડીડ નોટ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે. ડીડ અને વેન્ટ બંને મૂકાતા નથી. ડીડ મૂકો છો એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં એટલે ગોમાં આવી જશે. મેડ હોય તો મેકમાં આવશે અને બ્રોટ હોય તો બ્રિંગ લખવું પડશે. ક્લિયર? હવે સાદો ભૂતકાળ હોય તો એમાં કેટલી રચના હોય, અથવા તો કોઈ પણ કાળ હોય તો એમાં રચના કેટલી હોય? તો એક તો સાદી રચના હોય, એટલે કે વિધાન વાક્યની રચના હોય. સાદું વિધાન કે આઈ વોઝ એટ સ્કૂલ યસ્ટરડે ઇઝ એ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ઇટ ઇઝ એ સ્ટેટમેન્ટ, એ એક વિધાન છે. એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય એને. આઈ વોઝ એટ સ્કૂલ યસ્ટરડે, આ એક સાદું વાક્ય છે, એ પ્રશ્નાર્થ પણ નથી અને નકાર પણ નથી. અથવા તો આઈ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે, આ સાદી રચના થઈ સાદા ભૂતકાળની. પછી બીજી ઉલટ પ્રશ્નની રચના થઈ, એ તો આપણે કેટલી બધી પ્રેક્ટિકલી લેંગ્વેજ પ્રેક્ટિસમાં શીખ્યા છે. ચલો તોય અત્યારે જોઈ લઈએ કે ઉલટ પ્રશ્નની રચનામાં જવાબ હા કે નામાં આવે છે. વેર યુ એટ સ્કૂલ યસ્ટરડે, શું તમે ગઈકાલે સ્કૂલે હતા? યસ આઈ વોઝ, નો આઈ વોઝન્ટ. હવે આ વોઝ વેરનો ઉલટ પ્રશ્ન થયો. હવે મારે ડીડનો ઉલટ પ્રશ્ન બનાવવો હોય તો ડીડ યુ ગો ટુ માર્કેટ યસ્ટરડે, તમે ગઈકાલે માર્કેટ ગયા હતા? યસ આઈ ડીડ, નો આઈ ડીડન્ટ. હવે જુઓ ડીડમાં વોઝ વેર આવતા નથી, એટલે આ થઈ સ્ટેટમેન્ટની રચના. સાદું તમે સ્ટેટમેન્ટ કરો છો બરાબર, આ થઈ ઉલટ પ્રશ્નની રચના. એને ઇંગ્લિશમાં આપણે જોઈ ગયા છીએ એક્સરસાઇઝ વખતે, એને ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ કહેવાય છે, જેમાં તમે ક્રમ ઇન્વર્સ કરો છો, ઉલટાવી દો છો. ત્રીજી રચના છે કોઈ પણ કાળની અને અહીંયા સાદા ભૂતકાળની, એ ડબલ્યુએચ ક્વેશ્ચન્સની રચના છે, જે આપણે એમસીક્યુમાં 3 કે 4 માર્કનું પૂછાય છે. એ પ્રેક્ટિસ આપણે એક વખત કરવાના છીએ. હવે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ એટલે ક્યાં ક્વેશ્ચન? હુ, વોટ, હુમ, હુઝ, વેર, આ બધા ડબલ્યુએચ ક્વેશ્ચન છે. હવે જ્યારે ડબલ્યુએચ ક્વેશ્ચન્સથી રચના બને છે ત્યારે એ રચના ઉલટ પ્રશ્નથી જુદી છે. હુ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે, ગઈકાલે માર્કેટ કોણ ગયું હતું? તો પરમ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે. તો આ હુથી વેર ડીડ પરમ ગો યસ્ટરડે, પરમ ગઈકાલે ક્યાં ગયો હતો? તો વેરથી પ્રશ્ન છે. વેન ડીડ પરમ ગો ટુ માર્કેટ, પરમ માર્કેટ ક્યારે ગયો હતો? તો એમાંથી યસ્ટરડે કાઢી નાખવાનો છે. હુથી પ્રશ્ન પૂછો છો ત્યારે કરતા પરમ કાઢી નાખવાનો છે. વેરથી પ્રશ્ન પૂછો છો ત્યારે માર્કેટનું સ્થળદર્શક શબ્દ કાઢી નાખો છો. વેનથી પ્રશ્ન પૂછો છો ત્યારે યસ્ટરડેનો સમયદર્શક શબ્દ કાઢી નાખો છો. તો આ ડબલ્યુએચ ક્વેશ્ચન્સની આખી યાદી છે, અને એ કેવી રીતે વાક્યમાં વપરાય, ક્યાં ડબલ્યુએચમાંથી પ્રશ્ન પૂછો, હુથી પૂછો તો કરતા જવાબમાં આવે છે, વેરથી પૂછો તો સ્થળદર્શક શબ્દ જવાબમાં આવે છે, વેનથી પૂછાયેલો પ્રશ્નમાં એનથી પૂછાયેલા પ્રશ્નમાં સમય દર્શાવવો પડે છે, હુઝથી પૂછાયેલા પ્રશ્નમાં માલિકી, હુઝ શર્ટ ઇઝ ધીસ, આ કોનું શર્ટ છે? ઇટ ઇઝ પરમ્સ શર્ટ. તો ડબલ્યુએચની રચના પણ સાદા ભૂતકાળની આ ત્રીજા પ્રકારની રચના છે, અને નકારવાચક રચના. એ પછી નકારવાચક વોઝ વેરની, આઈ વોઝ નોટ એટ સ્કૂલ યસ્ટરડે, યુ વેર નોટ એટ સ્કૂલ યસ્ટરડે, ચિલ્ડ્રન વેર નોટ એટ સ્કૂલ યસ્ટરડે, ચિલ્ડ્રન વેર નોટ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ યસ્ટરડે. તો આ વોઝ વેરની નકાર રચના થઈ. આઈ ડીડન્ટ મેક એ પેપર બોટ યસ્ટરડે,
યસ્ટરડે તો હું આમ જ બધામાં બોલું છું એટલે તમને એક વાત સમજાય એટલા માટે. બાકી આમાંથી કોઈ પણ સમય દર્શક આપણે લઈ શકીએ છીએ. પરમ ડીડ નોટ મેક એ પેપર બોટ યસ્ટરડે. તો આ અધર વર્બનો નકાર વાચક રચના થઈ. એ તમે જુઓ કે નકાર રચના છે એમાં આ બંનેની નકાર રચનાઓ જુદી જુદી છે. એટલે આ છે સાદો ભૂતકાળ. હોમવર્ક બાબતે વર્ગ શિક્ષકને વધારે પ્રશ્નો કાંઈ પૂછતા નથી કે હોમવર્ક રફ નોટમાં કરવાનું કે પાકી નોટમાં કરવાનું. અંગ્રેજીનું આ હોમવર્ક છે સાદો ભૂતકાળ વિકાસના ગ્રામરમાં સમજી લો અને સાદા ભૂતકાળ સાથે જોડાયેલી બધી એક્સરસાઇઝ તમે પૂર્ણ કરો. એ બધું લખવાનું કામ છે એ પાકી નોટમાં જ કરવાનું છે. એટલે પાકી નોટમાં કે રફ નોટમાં એવો પ્રશ્ન તમે કોઈ તમારા વર્ગ શિક્ષકને પૂછતા નહીં. અહીંયા હું મારું આ લેક્ચર 8મું પૂર્ણ કરું છું. ભૂતકાળના ક્રિયાપદના રૂપો સ્પેલિંગ સાથે કંઠસ્થ કરવાનું કામ તો મેં તમને પહેલાં જ આપી દીધું છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીએ છીએ. ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ.